પછી
भागाकार करेंगे। तो पहले आप अंश और छेद ना स्वरूप में दर्शाई देंगे, तो y नो वर्ग वत्ता 7y वत्ता 10 छेद में y वत्ता 5। आपने अवयव पाड़वानी अंदर y नो वर्ग वत्ता 7y वत्ता 10 छेले आ रीते आपने पद दिखाई, तो आपने 10 ना अवयव पाड़ता था अने ए रीते अवयव पाड़ता था तेनो आपने सरवाळो करता 7 मळ्यो, बराबर। तो आपने 10 ना अवयव कई रीते पाड़ता था, 5 2 10 અને બંનેની આગળ ચિહ્ન કયું આવશે? 10 આવશે, એટલે આપણને અહીં શું મળશે? y નો વર્ગ વત્તા 5y વત્તા 2y વત્તા 10 અને છેદમાં y વત્તા 5 આપણને આપે છે। હવે y નો વર્ગ વત્તા 5y માંથી શું કોમન નીકળશે? y કોમન નીકળશે, અંદર શું હશે? y વત્તા 5 વત્તા હવે 2y વત્તા 10 છે, એ બંનેમાંથી શું કોમન નીકળશે? 2 નીકળશે, તો કૌંસમાં મળશે આપણને y વત્તા 5 અને છેદમાં y વત્તા 5 મળશે। હવે આ બંને જે પદ છે એ પદમાંથી y વત્તા 5 આપણે કોમન કાઢીશું, તો આપણને શું મળશે? y વત્તા 5 અને બીજા કૌંસમાં શું મળશે? y વત્તા 2 મળશે આ રીતે, અને છેદમાં આપણને શું આપેલ છે? y વત્તા 5। તો અહીં આપણે લખીએ y વત્તા 5, તો આ y વત્તા 5 y વત્તા 5 કેન્સલ થશે, તો y વત્તા 2 આપણો જવાબ થશે। ચાલો હવે પદ છે આપણને n નો વર્ગ ઓછા 14 m ઓછા 32 ભાગ્યા m વત્તા 2। સૌ પ્રથમ આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવીએ, તો n નો વર્ગ ઓછા 14 m ઓછા 32 ભાગ્યા શું છે? હવે આપણે જુઓ 32 ના અવયવ એવા પાડવાના છે કે બાદબાકી કરતા આપણને કેટલા મળે? 14 મળે, બરાબર। તો આપણે પહેલા 32 ના અવયવ પાડીને જોઈએ, પહેલા તો 8 6 32 આવશે અને 8 ની 4 એટલે સરવાળો થઈ જશે, તો 14 નહીં મળે, બરાબર। તો આપણે શું લઈશું? 32 ના અવયવ આપણે એવા પાડીશું કે આપણે બાદબાકી કરતા આપણને શું મળે? 14 મળે। તો અહીં મળશે આપણને 16 2 32, 16 માંથી 2 આપણે બાદ કરીશું તો આપણને શું મળશે? 14 મળશે। હવે આપણે ચિહ્નની વાત કરીએ, અહીં માઇનસ ચિહ્ન છે, તો અહીં જે મોટી સંખ્યા છે એની આગળ માઇનસનું ચિહ્ન આવશે અને નાની સંખ્યા છે એની આગળ પ્લસનું ચિહ્ન આવશે, બરાબર। તો આપણને મળી જશે બાદબાકી કરતા ઓછા 14, તો આપણે શું લખી શકીએ અહીં? એમ નો વર્ગ ઓછા 16 એમ વત્તા 2 એમ ઓછા 32 અને છેદમાં એમ વત્તા 2 તો આપે છે, બરાબર। હવે એમ નો વર્ગ ઓછા 16 એમ માં એમ કોમન નીકળશે, અંદર વધશે એમ ઓછા 16 પછી વત્તા 2 અને કૌંસમાં જુઓ 2 ગુણ્યા એમ ઓછા 16 દુ 32, એમાંથી 2 આપણે કોમન કાઢી લીધા, તો અહીં આપણને એમ ઓછા 16 મળશે અને અહીં મળશે આપણને એમ વત્તા 2। ચાલો હવે એમ ઓછા 16 કોમન નીકળશે, તો બીજા કૌંસમાં એમ વત્તા 2 બાકી રહેશે, તો અહીં આપણે લખીએ એમ ઓછા 16 અને બીજા કૌંસમાં એમ વત્તા 2 અને છેદમાં એમ વત્તા 2 તો આપણને આપેલ છે। હવે અહીં એમ વત્તા 2 એમ વત્તા 2 કેન્સલ થશે, તો એમ ઓછા 16 આપણને મળે છે, તો અહીં જવાબ શું મળશે આપણને? એમ ઓછા 16। ચાલો આપણો ત્રીજો દાખલો છે 5 પી નો વર્ગ ઓછા 25 પી વત્તા 20 ભાગ્યા પી ઓછા 1 છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીં શું કોમન નીકળશે? 5, તો 5 ને આપણે કોમન કાઢીએ, તો પી નો વર્ગ ઓછા, હવે જો 25 ના અવયવ છે, તો હવે 25 છે તો 5 5 25 અને p વત્તા હવે 5 6 20
માઈનસ 5 મળી શકે છે બરાબર તો આપણે બંનેની આગળ ઋણ ચિહ્ન લખીએ તો અહીં આપણને ઋણ 5 મળશે તો અહીં આપણને એના અવયવ શું મળશે 5 કૌંસમાં p નો વર્ગ - 4p - p - 4 અને છેદમાં p - 1 તો આપેલ છે તો 5 ને આપણે એમ જ મૂકે અહીં શું કોમન નીકળશે p કૌંસમાં p - 4 હવે જો અહીં p વત્તા 4 છે અહીં કંઈ કોમન નીકળે એવું નથી તો આપણે શું લઈએ છીએ 1 લઈએ છીએ તો p સોરી અહીં ઓછા આપણે કોમન કાઢ્યું તો અંદરનું ચિહ્ન ચેન્જ થશે તો અહીં ઓછા થશે 4 કૌંસ પૂરો છેદમાં આવશે p - 1 હવે અહીં p - 4 p - 4 કોમન નીકળશે તો બીજા કૌંસમાં p - 1 મળે છે તો અહીં આપણે શું લખી શકીએ બરાબર 5 કૌંસમાં p - 4 અને p - 1 p - 4 p - 1 અને છેદમાં આપણે લખીએ p - 1 બરાબર હવે અહીં આપણે જોઈ શકીએ p - 1 p - 1 કેન્સલ થશે તો 5 કૌંસમાં p - 4 મળશે તો અહીં આપણે જવાબ શું મળ્યો p કૌંસ સોરી 5 કૌંસમાં p - 4 અહીં આપણો સ્વાધ્યાય 14.3 પૂર્ણ થાય છે